નમસ્તે, હું છું ડૉક્ટર રાજેશ મહેતા, પ્રોફેસર હેડ ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટી મેડિસિન, મેડિકલ કોલેજ સોલા, અમદાવાદ. આજનો આપણો વિષય જે છે એ વિવિધ ચિકિત્સા પદ્ધતિનો સમન્વય અને સર્વાંગી સ્વાસ્થ્ય સંભાળ. આ વિષય એટલા માટે પસંદ કર્યો છે કે અત્યારે જુદી જુદી ઘણી બધી ચિકિત્સા પદ્ધતિ ચાલે છે, તો એનો સમન્વય કેવી રીતે કરવો? સામાન્ય માણસની અત્યારે મૂંઝવણ એ છે કે માંદગી આવે તો શું કરવું. એટલે મેં એક ઘણા વખત પહેલાં એક લેખ લખેલો કે ટાઇટલ એવું હતું, દર્દીની મૂંઝવણ, મારે ક્યાં જવું. કારણ કે કોઈક વ્યક્તિ હોય, એને પથરીનો દુખાવો પડ્યો હોય અને એ વખતે એણે કંઈક સારવાર લીધી એટલે એને સારું થયું, એટલે બીજાને એમ કહેવાનું કાનથી સારું થઈ જાય છે. પછી બીજા પથરીના દર્દીએ બીજે કંઈક કર્યું કે મને આનાથી સારું થઈ જાય છે. હવે બંને જણા ત્રીજાને મળે તો પેલાને એમ થાય કોનું માનવું, આનું માનવું કે તેનું માનવું, એવું થઈ જાય એમ કે. એટલે સમન્વય કેવી રીતે કરવો એ બહુ જરૂરી છે. બીજી વસ્તુ એમ છે કે વિજ્ઞાન દિવસે ને દિવસે આગળ વધતું જાય છે, તો એ પ્રમાણે માહિતી પણ એટલી બધી વધતી જાય છે કે ઘણી વખત તો એક જ ચિકિત્સા પદ્ધતિના બે ચિકિત્સકો વચ્ચે મતભેદ હોય છે કે આમ કરવું કે તેમ કરવું. તો ભાઈ જુદી જુદી ચિકિત્સામાં મતભેદ હોય એમાં શું કહેવાનું? તો વાત એમ છે કે શરીર તો એકનું એક જ છે, અંદર મન પણ એનું એ જ છે, પણ જોનાર અલગ અલગ છે. કોઈક આયુર્વેદિક ડૉક્ટર છે, કોઈ એલોપેથી ડૉક્ટર છે, કોઈ હોમિયોપેથી ડૉક્ટર છે, કોઈ દેશી વૈદ્યુ પણ છે. આદિવાસી વિસ્તારમાં તમે જાઓ, ડાંગ છે કે આવા છે કે, તો એ જગ્યાએ દેશી દવા કરાવવાવાળા પણ ઘણા બધા છે એમ કે. તો એ લોકોનું ઘણું સાચું હોઈ શકે છે એમ કે. તો આપણે આ બધી ચિકિત્સાનો સમન્વય કેવી રીતે કરવો એના ઉપર આજે આપણે વાત કરીશું. એમાં મૂળભૂત વસ્તુ એ છે કે આપણે શરીરને સમજી લેવું જોઈએ કે શરીર શું ચીજ છે એમ કે. છેવટે તો વિવિધ તંત્ર અને વિવિધ કોષોનું બનેલું છે, અને તેની અંદર જે કોષોની અંદર પણ નાના નાના કેમિકલ્સ ને બધું જે છે આવેલું છે. તો એલોપેથી જગત અથવા મોડર્ન મેડિસિન એવું માને કે આ બધું પ્રોટીન ને કાર્બોહાઈડ્રેટ ને એ બધાથી બનેલું છે. આયુર્વેદવાળા એમ કે કે ભાઈ આ બધી વસ્તુ જે છે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ પંચતત્વમાંથી બનેલું છે એમ કે. હોમિયોપેથીનો સિદ્ધાંત આખો એનર્જી ઉપર જાય છે કે એનર્જી લેવલ, એનર્જી જે છે એના આધારે બધું નક્કી કરવામાં આવે છે કે કઈ કયામાં તકલીફ થઈ છે તો એ પ્રમાણે કઈ રીતે દૂર કરશું એમ કે. અને કુદરતી ઉપચારવાળા એમ કે શરીરમાં ટોક્સિન ભેગું થાય, ઝેર ભેગું થાય એટલે માંદગી થાય, ઝેર કાઢ નાખો માંદગી જતી રહે. એ સિવાય એક્યુપ્રેશર, સુયોગ ચિકિત્સા, ચુંબક ચિકિત્સા આવી ઘણી બધી ચિકિત્સા છે એમ કે. તો આમાંથી કઈ ચિકિત્સા આપણે અપનાવી? તો પહેલામાં પહેલું આપણે મોડર્ન મેડિસિન એટલે કે એલોપેથી જગત જોઈએ. તેમાં પણ સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે કે તમે ઓપ્થોલોજીસ્ટને પૂછો તો નેચરલી એને યુરોલોજીસ્ટની ના ખબર હોય, યુરોલોજીસ્ટને ઓપ્થોલોજીસ્ટની ના ખબર હોય. ભલે બધા MBBS તો કર્યું જ હોય, પણ એડવાન્સીસ એટલા બધા થઈ ગયા છે. એટલે હું એટલું જ કહીશ કે મોડર્ન મેડિસિનની અંદર જબરજસ્ત તાકાત છે, પણ એ બધાનું વિધિન મોડર્ન મેડિસિન એમાંય સમન્વય કરીને જો સારવાર આપવામાં આવે તો પણ ઘણો બધો ફેર પડે એમ છે. એટલે મોડર્ન મેડિસિનની તાકાત શું છે? તો લેબોરેટરી ડાયગ્નોસિસ. હવે લેબોરેટરી ડાયગ્નોસિસમાં અમુક જે તત્વ જે છે એ શોધી શકે છે. 500,000 જેટલા લેબોરેટરી અલગ અલગ ટેસ્ટ હોય. બેક્ટેરિયા છે, ફંગસ છે, બધાને ગ્રો કરી શકે છે. હવે તો વાયરસને પણ ગ્રો કરી શકે છે. પરંતુ આ બધા લેબોરેટરી ટેસ્ટ કર્યા, એક્સરે કર્યા, MRI કર્યા, બધું જ કર્યું અને પરફેક્ટ ડાયગ્નોસિસ કર્યું, પરંતુ જ્યારે એનું કોઝ, એનું રીઝન્સ શું છે એ જાણવાનું જ્યારે આવે, ત્યારે કેટલાક રોગો એવા છે કે જેના કારણો જડતા નથી. અને એમાં શબ્દ વાપરવામાં આવે છે ઇડિયોપેથિક એમ કે. હવે
આના માટે થઈને જો આપણે કારણો જાણવા માટે થોડોક સહારો આયુર્વેદનો પણ લઈએ તો આપણને બહુ જ ફાયદો થાય. જેમ કે કોરોના કેટલાકને થયો ને કેટલાકને ના થયો, તો એલોપેથી જગત એમ કહેશે કે વાયરસ દાખલ થયો ને ઇમ્યુનિટી ઓછી થઈ એટલે થયો. 100% વાત છે, વાત બરાબર છે, પણ થોડોક આયુર્વેદનો આપણે સપોર્ટ લઈએ કે એની ઇમ્યુનિટી ઓછી હતી, વોટ ડઝ ઇટ મીન, શા માટે ઓછી હતી, શું એનામાં તકલીફ હતી. તો આયુર્વેદના મત મુજબ વાત, પિત્ત, કફ એ બધા જે દોષો જે છે એને જો આપણે શોધીએ તો કદાચ આપણને થોડોક તાળો મળે કે શા માટે એને રોગ થયો હોઈ શકે. અને એ પ્રમાણે આપણે દર્દીને પ્રોફાઇલેક્સિસ એટલે કે રોગ અટકાવવાની વસ્તુ આપી શકીએ. ધારો કે આખા સમાજમાં બધાને એક જ સરખા આપણે ઉકાળા આપીએ અથવા બધાને એક જ સરખી દવા આપીએ અટકાવવા માટે, તો ના છૂટકે કરવું પડે બરાબર છે, પણ આદર્શ તો એ જ કહેવાય કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અનુસાર એનું નિદાન થાય અને એ પ્રમાણે એને અટકાવવા માટેની વસ્તુ આપવામાં આવે. એ જ રીતે એલોપેથીમાં એ વ્યક્તિમાં જેની ડિફિશન્સી હોય, વિટામિન એ, વિટામિન ડી, વિટામિન સી, એના ખોરાકમાં જીવણો હોય એ પ્રમાણે ખોરાક આપવામાં આવે, એ પ્રમાણે લાઇફસ્ટાઈલ બદલવામાં આવે, તો એલોપેથી અને આયુર્વેદનો સમન્વય કરીને આપણે કોરોના તો શું કોઈ પણ રોગોને આપણે અટકાવવા પ્રયત્ન કરી શકીએ. અહીંયા મુદ્દો એ ઉપસ્થિત થાય છે તો કોઈ હોમિયોપેથીનો રોલ શું છે. હોમિયોપેથીમાં પણ રોગો અટકાવવા માટેની પણ પદ્ધતિ છે, પણ એમાં પણ એક જ લાકડીએ બધાને હાંકવા એના કરતાં જે તે વિસ્તારમાં કયા લક્ષણો વધારે પ્રભાવી છે એ પ્રમાણે જો આપણે આપવામાં આવે તો કદાચ હજી પણ વધારે સારું પરિણામ લાવી શકીએ. સાથે સાથે કુદરતી ઉપચારની પદ્ધતિ જે છે જેમાં પણ ઉલ્લેખ કર્યો છે કે શું ખાવું શું ન ખાવું, એનો પણ જો આપણે સમાવેશ કરી લઈએ તો કદાચ આપણે ઘણા બધા રોગોને અટકાવી શકીએ. એક સામાન્ય આપણે જે મેં પથરીની વાતથી શરૂઆત કરી હતી તો એમાં એક સર્જન હતા, એ 16 પ્રકારની વનસ્પતિ ભેગા કરીને ઉકાળો આપતા હતા અને એણે ઘણા બધા એક્સરે ભેગા કર્યા હતા કે ઉકાળો પીધા પછી અને ઉકાળો પીધા પહેલાં, અને ભાગ્યે જ કોઈ પથરીની એ ઓપરેશન કરતા હતા. એના મત મુજબ વાયુની પથરી હોય એટલે કે ઓક્ઝેલેટ સ્ટોન હોય એ ઓગાળવા મુશ્કેલ છે, એટલા માટે થઈને એની અંદર ઓપરેશન કરવું પડે. આયુર્વેદે પણ એ જ કહ્યું છે કે વાત પથરી હોય એમાં ઓપરેશન જરૂરી છે. તો આ થયો સમન્વય. એટ ધ સેમ ટાઈમ પેશન્ટને દુખતો હોય ત્યારે ફ્લશ કરે, પહેલાં એન્ટીસ્પાઝમેટિક દવા આપવામાં આવે, પછી ફ્લશ કરવામાં આવે અને પથરી નાની હોય તો કાઢી નાખવામાં આવે છે એમ કે. પણ વારંવાર પથરી ન થાય તે માટે થઈને આપણે જો આયુર્વેદના ઉકાળા અથવા એની સારવારનો જો આપણે ઉપયોગ કરીએ તો ચોક્કસ જ ફાયદો થઈ શકે. બીજી એક વાત આપણે કરીએ કે ક્યારેક ઊંધું પણ પડતું હોય છે આ સમન્વય કરવા જતાં, જો આપણે સમજતા હોય તો. એક દર્દી બેન હતા, એને થોડુંક ભગંદરની અસર થઈ એમ કે, અને પછી એમાં હોમિયોપેથીની સારવારને આયુર્વેદની બંને સાથે કરી. દર્દીને મટે જ નહીં, મટે જ નહીં, કારણ કે એક પદ્ધતિ જે ક્લિન્સિંગ કરવા જાય, બીજી પદ્ધતિ એનર્જી ઉપર ટ્રીટમેન્ટ કરવા જાય, વ્યક્તિને મટે જ નહીં. પછી હોમિયોપેથી ડૉક્ટરે સ્પષ્ટતા કરી કે જુઓ આમાં બીજી કોઈ દવા ચાલતી હશે, નહીં તો મારી દવા અસર ના કરે એવું ના બને. અને ખરેખર આયુર્વેદની પદ્ધતિ જે છે એ બંધ કરી એ વખતે એ સમય પૂરતું, અને હોમિયોપેથી દવાએ અસર કરી. એટલે આ જે ડેટા છે આપણો ઊભો કરવો બહુ જ જરૂરી છે, ક્યારે કઈ બેનો સમન્વય કરવો, ક્યારે ન કરવો, કયા પછી કઈ દવાનો ઉપયોગ કરવો, આ બધી વસ્તુ પણ જરૂરી છે. હવે ભાજીની એક નાનકડી ઉદાહરણ લઈએ સમન્વય માટે થઈને. ડાક્ટર સામાન્ય રીતે એમ કહે કે કેલ્શિયમ વધુ હોવાના કારણે ભાજીનો ઉપયોગ પથરીવાળા દર્દીએ નહીં કરવાનો. આયુર્વેદ એમ કહે છે કે ભાજીનો ઉપયોગ કરતી વખતે તમારે તેલનો સંસ્કાર આપવો પડે, વઘાર કરવો પડે. એટલે વઘાર કરવાથી પ્રથમ ઓક્ઝેલિક એસિડ જે છે એ ઉડી જાય અને પછી એનો ઉપયોગ કરવામાં આવે ધારો કે, તો પછી ઓક્ઝેલિક એસિડની પથરી નહીં થઈ શકે એમ કે. એ જ રીતે આયુર્વેદ એમ કહે છે કે મેથી છે એ ગરમ છે, તાંદજો ઠંડો છે, એલોપેથીને કંઈ વાંધો નથી, બેમાં ગમે તે ભાજી આપવાના, વિટામિન્સ મિનરલ્સ જ મળવાના છે ને એમ કે.
એટલે આપણે જો સમન્વય કરવો હોય તો ગરમ પ્રકૃતિવાળાને તાંદર જો આપીએ, કફ પ્રકૃતિવાળાને મેથી આપીએ તો આપણને શું વાંધો છે. એ જ રીતે ધાણા અને જીરું બંને ફૂલ ઓફ મેગ્નેશિયમ, કેલ્શિયમ બધું જ છે. પણ કોન્સ્ટિપેશનવાળા દર્દીને જો ધાણા આપવામાં આવે અને ઝાડા થઈ ગયેલા દર્દીને જો જીરું આપવામાં આવે તો એલોપેથીને કંઈ વાંધો નથી. આયુર્વેદનો બી અંદર સમાવેશ થાય છે અને એ ઘણું ઉપયોગી છે. આ રીતે આ ઉદાહરણ એટલા માટે આપ્યા કે આ રીતે જો આપણે સાથે મળીને ચિકિત્સા કરીએ તો ઘણા બધા દર્દીને ફાયદો થાય. કોરોનાની અંદર આઈસીયુ પેશન્ટથી માંડીને સાદા માઇલ્ડ મોડરેટ બધા જ પેશન્ટોની અંદર વિવિધ પ્રકારના ડાક્ટરોએ ભેગા થઈને આયુર્વેદ, હોમિયોપથી, એલોપથીનો ઉપયોગ એટલો સરસ રીતે કર્યો છે કે જેમાં ત્રણે ત્રણ પદ્ધતિના ડાક્ટરને આશ્ચર્ય થાય એવા પરિણામ આપણને મળ્યા છે. અને એટલા માટે જ અમે આ ચિકિત્સા પદ્ધતિને એવું નામ આપ્યું છે કે હ્યુમન. એચ સ્ટેન્ડ્સ ફોર હોમિયોપથી, યુ સ્ટેન્ડ્સ ફોર યુનિવર્સલ હિલિંગ, યુનાની એન્ડ ઓલ અધર મેડિસિન્સ, જેમાં રેકી અને સુજોગ ચિકિત્સા, મેગ્નેટ થેરાપી, ઇલેક્ટ્રિક થેરાપી, હાઇડ્રોથેરાપી ઘણી બધી આવે. એમ સ્ટેન્ડ્સ ફોર મોડર્ન મેડિસિન અને એ સ્ટેન્ડ્સ ફોર આયુર્વેદ, એન સ્ટેન્ડ્સ ફોર નેચરોપથી. આ તમામ ચિકિત્સાનો પદ્ધતિનો ઉપયોગ કરીએ આપણે તો હ્યુમન એટલે માનવને ઉપયોગી થાય એવી ચિકિત્સા પદ્ધતિ, હ્યુમન હેલ્થકેર સિસ્ટમ જો આપણે ઊભી કરીએ તો બધાને લાભ થાય. હવે આપણે એવું કલ્પના છે કે આપણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માધ્યમથી આનો એક નાનકડો કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે, જે લગભગ અંદાજિત એક વર્ષનો કોર્સ હશે. દર અઠવાડિયે જુદા જુદા વિષયો લઈને આપણે એના પર વાત કરીશું. આજે પણ આપણે એક વિષય જે છે એ ટૂંક સમયમાં જ રજૂ કરીશું, જે આહારનો એકડો બીજા બધા મીંડા. અને કહેવાનો અર્થ કે બધા જ દરેક ગામડામાં બે ભાઈઓ અને બે બહેનો, દરેક શહેરની અંદર દરેક વિસ્તારમાં બે ભાઈઓ અને બે બહેનો, ચાર ચાર જણા જો આ કોર્સ શીખી લે અને ક્ષમતા હોય તો વધારે લોકો પણ ભલે શીખે, તો ઘરનું સ્વાસ્થ્ય, કુટુંબનું સ્વાસ્થ્ય અને ફળિયાનું સ્વાસ્થ્ય બધા સારી રીતે રાખી શકે. અને વાત બહુ સરળ છે અને બધા શીખી શકે એવું છે. હવે મુદ્દો એ ઉપસ્થિત થાય કે બધી ચિકિત્સાનો સમન્વય આપણે કરીએ, પણ સાથે સાથે દરેક ચિકિત્સકે એ ધ્યાન રાખવું જોઈએ કે જે દર્દી પોતાની પાસે આવી રહ્યો છે અથવા જે સ્વસ્થ વ્યક્તિ પોતાની પાસે આવી રહ્યો છે એના શરીરમાં શું ઉથલપાથલ છે, શું તકલીફ છે, તાવ છે, શરદી છે, ખાંસી છે, કંઈ પણ છે, પણ એના ભૌતિક પરિબળો એ કયા કયા ભાગ ભજવે છે. ચલો એનું લીવર ખરાબ થયું કે આંતરડા ખરાબ થયા, આંખ ખરાબ થઈ, એ બધી વસ્તુઓ છે. તો શરીરના જુદા જુદા ભાગોનું મૂલ્યાંકન થાય કે એમાં શું શું તકલીફ છે. સાથે સાથે એનો ખોરાક કેવો છે, ક્યારે ઊંઘે છે, ક્યારે ઉઠે છે, આ બધી વસ્તુ આપણે એને પૂછી લઈએ. પણ સાથે સાથે એ વ્યક્તિનું મન શું છે, મેન્ટલ હેલ્થ કેવું છે, કેવા વિચારો કરે છે, અથવા તો એની બુદ્ધિ કેવો તર્ક લડાવી રહી છે, એના ચિત્તમાં શું ચાલ્યા કરે છે અને એમાં ઈગો, અહમ કેટલો છે, આ બધાનું એસેસમેન્ટ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જો ચિકિત્સકને આવડે તો પછી સારવાર કરવામાં બહુ સરળતા રહે. બાકી તમે ગમે એટલી સલાહ આપો પણ દર્દી માનવાનો જ ના હોય તો એનો શું મતલબ છે. એમ કે તમે દવા ગોળીઓ ઘણી બધી લખી આપી પણ એની પરચેસિંગ કેપેસિટી જ નથી, ઇકોનોમિકલી એ પોસિબલ જ નથી. એટલા માટે થઈને ચિકિત્સકે શારીરિક, માનસિક બંને પાસા જોવા જોઈએ. એના ઉપરાંત આપણા દેશમાં, ખાસ કરીને ભારત દેશમાં બહુ જ જરૂરી છે એવું સોશિયલ પાસું છે, સોશિયલ હેલ્થ. એમાં પોઝિટિવ પોઈન્ટ પણ ઘણા બધા છે અને નેગેટિવ પોઈન્ટ પણ ઘણા બધા છે. તો આપણી જે કુટુંબ વ્યવસ્થા જે છે એક સ્ટ્રોંગ પોઝિટિવ પોઈન્ટ છે, પણ એની અંદર ને એની અંદર જે એના જે રિલેશનશીપ છે, સાસુ વહુ નાખો, પતિ પત્ની નાખો, બાળકોને મા બાપ નાખો, એમાં એટલી જબરજસ્ત અત્યારે હલચલ ચાલી રહી છે કે જે સામાજિક સ્વાસ્થ્ય વિશે જો આપણે ન જોઈએ અને દર્દીને ખાલી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જોઈને જવા દઈએ તો ઘણી બધી તકલીફ થઈ જાય. અને એટલા માટે જ આપણે સામાજિક સ્વાસ્થ્યમાં ઘર ઘરમાં, પડોશ પડોશમાં કેવી બધી તકલીફો થતી હોય છે ને એવી કેવી અસર પડે છે, તો જે હેમાબેન જે છે એ ગૃહિણી જે છે, સાથે સાથે હેલ્થ એક્સપર્ટ પણ છે, એને ઘણા બધા અનુભવો છે. તો એને આપણે કહીએ કે તમારા ઘરમાં અથવા બીજાના ઘરમાં જે જે બધી વસ્તુઓ જે ચાલતું હોય છે બધું રમખાણ, તો એની અસર સ્વાસ્થ્ય ઉપર પડે કે ના પડે એ તમારું શું માનવું છે, કહો. ઘણી બધી પડે. દાખલા તરીકે સવારે ઝઘડો થયો હોય
પતિ પત્નીને તો બને શક્ય હોય ત્યાં સુધી બહેનોના ગળે ખાવાનું ઉતરે જ નહીં, અને એટલે એ ભૂખી રહે અને એના આંદોલનો એટલા બધા આવે કુટુંબમાં ને ઘરમાં નેગેટિવ આંદોલનો કે એના લીધે એનું સ્વાસ્થ્ય તો બગડે જ, સાથે સાથે ઘરના બધાનું સ્વાસ્થ્ય બગડે. પણ એનો તે નહીં કે બહેનને ગળે ના ઉતરે તો શું ભાઈઓને ગળે ઉતરતું હશે? એ વાત પણ સાચી છે. એટલે ખરેખર તો આમાં કેવું થાય છે કે એક તમને ઉદાહરણ આપું, એક બહેનનું વજન ઓછું થતું જાય, એ કે સાહેબ ખવાતું જ નથી એમ કે, એક ગામડામાં એક દવાખાનું ચાલતું હતું, પછી જ્યારે ઊંડા ઉતરે ત્યારે ખબર પડી કે ભૂખ તો એને ઘણી લાગે છે પણ સાસુ ખાવા દેતી હોય તો ખાય ને એમ કે, અને પછી હોસ્પિટલ થોડા દિવસ રાખવામાં આવ્યું, વજન વધ્યું, સાસુને સમજાવ્યા, ઘરવાળાને સમજાવ્યા, અને પછી એ બહેનનું તબિયત સારી થઈ ગઈ. બાકી ગમે એટલા ઇન્વેસ્ટિગેશન કરો કે એને ટીબી હશે કે કેન્સર હશે કે આ હશે એનોરેક્સિયા નર્વસ હશે કે શું હશે, એનો કોઈ ફાયદો નહીં. થોડુંક ઊંડા ઉતરીએ તો આપણને ખબર પડે કે શું તકલીફ હોઈ શકે એમ કે. ઘણી વખત ભાવતું હોય, ના ભાવતું હોય, ટોણા મારતું હોય કોઈ, એટલે આ બધા સંજોગો એટલા બધા વધતા જાય છે. વચ્ચે એવું પણ બને સામાજિક, ધારો કે કોરોના થયો પણ લોકડાઉનને કારણે શાકભાજી જ ના મળે, લોકો ખાય શું એમ કે. એટલે આવા નાના નાના ઘણા બધા હોય મુદ્દા. ઘણી વખત એવું બને કે દુકાનની અંદર ઘર વસ્તુ હોય, દુકાનની અંદર જ કુટુંબ રહેતું હોય અને દુકાનો બંધ કરાવી દીધી, હવે કરે શું, નીકળે કેવી રીતે બહાર? તો આવા આપણને લાગે પણ મુદ્દા, સામાજિક મુદ્દા ઘણા બધા હોય છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો, વ્યક્તિનું બિહેવિયર, આના ઉપર પણ સ્વાસ્થ્યની અસર ઘણી પડે છે. એટલે આપણે ફિઝિકલ હેલ્થની વાત કરી, એટલે કે ભૌતિક શરીર જે છે આપણું, શારીરિક સ્વાસ્થ્યની વાત કરી, માનસિક સ્વાસ્થ્યની વાત કરી, સામાજિક સ્વાસ્થ્યની વાત કરી, હવે થોડીક એ પણ વાત કરીએ સ્પિરિચ્યુઅલ હેલ્થ. આપણો દેશ આમ કહેવાય છે ધર્મ પ્રધાન દેશ છે, પણ ધર્મ શું છે અને સ્પિરિચ્યુઆલિટી શું છે એમ કે, આધ્યાત્મિકતા શું છે અને ધર્મ શું છે? ખરેખર આમ જોવો તો ધર્મનો મુખ્ય અર્થ તો એ જ હતો કે બધાનું શરીર તંદુરસ્ત રહે, મન તંદુરસ્ત રહે અને આધ્યાત્મિક માર્ગે ઉન્નતિ લોકો કરી શકે, એટલા માટે ધર્મ હતો. જો સૌના માટે જે સુલભ હોય, સૌના માટે જે સારું થાય, સૌનું કલ્યાણ કરે, એનું નામ ધર્મ. પણ જ્યારે હવે ધર્મના નામે બીજાને મારવો, બીજાને મારી નાખવો એને ધર્મ ગણાતો હોય, બીજાને ઉતારી પાડવો એને ધર્મ ગણાતો હોય, ત્યારે ધર્મને આધ્યાત્મને આપણે જોડવા જઈએ તો તકલીફ થાય છે. પરંતુ આધ્યાત્મિક સ્વાસ્થ્ય વગર કોઈ પણ પ્રકારનું સ્વાસ્થ્ય સરખું ચાલી જ ના શકે. અને આધ્યાત્મિકની આપણે નાનકડી જો વ્યાખ્યા અત્યારે કરી, બહુ ઊંડાણપૂર્વક ન કરીએ, તો આજે દેહની અંદર, મનની અંદર જે આનંદનો અનુભવ કોણ કરે છે? આ વિચાર કર થયો, પણ વિચાર કોણે કર્યો? એ જો આપણે અંદરનું તત્વ જો શોધી નાખીએ, જે આત્મા જે આપણે જેને કહીએ, કે જે ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એની વિશે જો વિચારધારા કરવામાં આવે, તો પછી ખરેખર થાય કે માનવ જીવનમાં કોઈ પ્રશ્ન હોય એવું કોઈને લાગે જ નહીં, જ્યારે એના સંદર્ભમાં જોવામાં આવે ત્યારે. જ્યારે આપણે આત્માને પ્રમુખ રાખીએ તો બાકીના બધા પ્રશ્ન ઓટોમેટિક જતા રહે છે. અને જે આત્મતત્વ છે જેમાં ખૂબ જ આનંદનો દરિયો કહેવાય, જેની અંદર માત્ર ને માત્ર આનંદ છે, એ જો એને જો બહાર લાવવાની જે કળા જે છે, એ જો કળા લોકો શીખી જાય તો ઓટોમેટિક આપણા મનની અંદર જે છે એ તરંગો એવા ગોઠવાઈ જાય, અંતઃસ્રાવ્ય ગ્રંથિ બધી એવી રીતે ગોઠવાઈ જાય, ઓટોમેટિક ઇમ્યુનિટી એવી રીતે વધતી જાય કે વાત ના પૂછો. એટલે આપણે વધારે વિગત વાત ન કરીએ, પણ એનું આધ્યાત્મના આધ્યાત્મિક વિકાસ માટે થઈને જે સદાચાર પાળવા, જેને આપણે ધર્મ ઓરિજિનલી કહેતા હતા, સદાચાર, સારા આચાર વિચાર, એ વસ્તુ બહુ જ અગત્યની છે સ્પિરિચ્યુઅલ હેલ્થ માટે થઈને. એટલે સર્વાંગી સ્વાસ્થ્ય સંભાળ માટે થઈને આપણે બધી જ ચિકિત્સાનો સમન્વય કરીને આપણે ઘર ઘર પ્રત્યે જે સંદેશાઓ લઈ જવા માગીએ છીએ, એની અંદર પાયાના જે સિદ્ધાંતો આવશે તે હું તમને વાત કરું. એક તો છે આહાર. આહારનો એકડો બીજા બધા મીંડા. તમે એમ સમજો કે હું ગમે તે ખાઈશ તો બી સાજો રહીશ, તે 5-10-15 વર્ષ પછી એનાથી વધારે આગળ ન ચાલે. એટલે આપણે આ સિરીઝની અંદર આહારની ચોક્કસ જ વાત કરવાના છે, શું ખાવું, શું ન ખાવું, કેવી રીતે ખાવું, કેવી રીતે બનાવવું, કેટલું સાચવવું, ક્યાં સાચવવું,
અને ભેળસેળથી કઈ રીતે બચવું, આ બધી વાત કરવાના છે. મિત્રો, આ સાંભળ્યા પછી તમે એક ગાંઠ બાંધજો કે આપણે આ કોર્સ જરૂર કરવો જ છે. અમે થોડા સમય પછી આના માટે એક રજિસ્ટ્રેશન ફોર્મ બહાર પાડીશું, જેમાં તમે રજિસ્ટર કરી શકશો આ કોર્સ કરવા માટે થઈને, અને રજિસ્ટ્રેશનનો કોઈ પણ ચાર્જ નહીં હોય. આ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી જે જુદા જુદા માધ્યમ દ્વારા તમને આરોગ્યની જે અમે વાતો કરવાના છે એ વિનામૂલ્યે આખા ગુજરાતમાં લોકોને માહિતી મળે તેવું કરવું છે. આહાર ઉપરાંત બીજી વસ્તુ, સૂઈ જવાની પ્રક્રિયા કેવી રીતે ગાઢ નિંદ્રા આવે, ક્યારે સૂવું ક્યારે ઉઠવું એની પણ વાત કરવાના છે. પછી કસરત છે, યોગાસન છે, ધ્યાન છે, આ બધી બાબતો વાત કરવાના. ચેપી રોગો જુદા જુદા, જેમ કે આપણે એક પ્રોગ્રામ જે કર્યો હતો મચ્છરજન્ય રોગો ઉપર, એના પર બી વાત થશે. બાળ સ્વાસ્થ્ય ઉપર વાત થશે, વાતાવરણ ઉપર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ ગ્રંથિના રોગો, આ સાંધાના દુખાવા, કાનની બેરાશ, આંખની તકલીફ, આ બધા ઉપર પણ આપણે વાત કરવાના છીએ. પછી આ બધી વાતમાં મુખ્ય બે વસ્તુ છે. એક તો સાજો વ્યક્તિ સાજો કેવી રીતે રહે, આ આપણા સર્ટિફિકેટ કોર્સની અંદર મુખ્ય એ વસ્તુ હશે કે જુદી જુદી ઉંમરના વ્યક્તિએ સાજા રહેવું હોય તો શું શું કરવું પડે. પછી બીજો મુદ્દો હશે કે માંદા વ્યક્તિ, તો માંદા વ્યક્તિમાં પાછી આપણે ત્રણ કેટેગરી પાડીશું કે સામાન્ય બીમારી કઈ કહેવાય કે આપણે ઘર બેઠા જાતે સાજા થઈ શકીએ, બીજી એવી બીમારી હોય કે જેમાં ડાક્ટર પાસે જવું જ પડે અને તેની સારવાર લેવી પડે, એ ડાક્ટર હોય, વૈદ્ય હોય કે હોમિયોપેથી ડાક્ટર હોય કે નેચરોપેથી ડાક્ટર હોય, એ કઈ બીમારીમાં ત્યાં જવું પડે. અને ત્રીજી એવા પ્રકારની બીમારી કે જેમાં વિચારવા ન રહી શકાય પણ તાત્કાલિક જ આપણે દવાખાને દર્દીને લઈ જવો પડે. આવા ત્રણ વિભાગ કરીને આપણે સમજાવવામાં આવશે. આજે તમને એક નાનું ઉદાહરણ આપું કે આપણી એવી પરિકલ્પના છે કે દરેક ઘરની અંદર, અને એ શક્ય ના હોય તો દરેક ફળિયામાં અમુક દવાઓ તો હોવી જ જોઈએ, બેઝિક દવા. જેમ કે આપણે કહીએ છીએ કે ગળો, એમાંથી બનતી સંસમની વટી, અથવા તો તુલસીનો છોડ, અથવા તો અતિ તાવ આવે ત્યારે પેરાસિટેમોલની ગોળી, અચાનક ઉલટી થાય ત્યારે આપણે કાં કપૂર કાટલી રાખીએ અથવા તો ડોમપેરિડોન કે એવી કોઈ આપણે ગોળી રાખીએ. તો દરેક ફળિયામાં બેઝિક વસ્તુ હોવી જોઈએ, એના માટે આપણે હોમ કિટ અથવા સ્ટ્રીટ કિટ, એટલે દરેક ઘરે અથવા તો દરેક ફળિયામાં રાખવા જેવી સૂચિ કે કઈ કઈ વનસ્પતિ ઔષધિ રાખશો, ઘરમાં કયા કયા ઓસડિયા રાખશો, જેમ કે અજમો છે, સુવા છે, વરિયાળી છે, આ બધી વસ્તુઓ જે છે એ દરેક ઘરમાં અથવા તો દરેક ફળિયામાં હોવી જોઈએ. ધારો કે કોઈને ચક્કર આવતા હોય, હવે લો બીપીને કારણે પણ ચક્કર આવે, હાઈ બીપીને કારણે પણ ચક્કર આવે, અથવા તો હાઇપોગ્લાયસેમિયા હોય તો ગ્લુકોઝ લેવલ ઘટ્યું તો પણ ચક્કર આવે, આવી વખતે એક યુનિવર્સલ મેડિસિન જે છે એનું નામ છે ગંઠોડા. તમને ખબર હોય કે બ્લડ પ્રેશર ઓછું થયું અને ચક્કર આવ્યા તો તમે એને મીઠાની સાથે ગંઠોડા આપો, તમને એમ લાગે કે ના બીપી વધ્યું છે એના કારણે તો તમે ખાંડની સાથે ગંઠોડા આપો, તમને ખબર ના પડે કે શેને કારણે હશે તો ચપટી મીઠું ચપટી ખાંડ સાથે તમે 5 ચમચી ગંઠોડા આપો તો ચક્કરમાં સામે તે ફાયદો થાય. હા, નિદાન કરીને આપવું સારું, પણ નિદાન થાય, ડાક્ટર આવે ત્યાં સુધી કંઈક તો કરવું પડે ને આપણે, એમ કે. તો આ બધી જે વાતો જે છે એ હોમ કિટનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું, એમાં શું શું દ્રવ્ય રાખશું એની પણ આપણે વાત કરવાના છીએ, એમ કે. પછી ગઈ વખતે આપણે હમણાં ધારો કે મેલેરિયાની વાત થઈ, તો મેલેરિયાની અંદર હજી બીજા ઘણા બધા આપણે એના એપિસોડ કરવાના છે, પણ આંકડો ઘેર ઘેર જોવા મળે છે, ઘરે ઘરે, એટલે હવે તો શહેરોમાં તો નહીં જોવા મળે પણ બગીચામાં તો હજી રડ્યો ખડો આંકડો જોવા મળે. તો એક આજે ખાલી એક્ઝામ્પલ પૂરતું કહીએ, જે આંકડામાંથી આપણે જો પેંડો બનાવીએ તો મેલેરિયા અટકાવી શકીએ છે, એ આંકડાનો પેંડો બનાવવાની રીત કહેશો જરા. 500 ગ્રામ દૂધ લેવાનું, કોઈ પણ દૂધ ચાલે, અને ઘરમાં જો 5 વ્યક્તિઓ હોય તો 5 ડાળી લેવાની 1 ફૂટની, અને એ ધોઈ ચોખ્ખી કરી અને દૂધને ગેસ ઉપર મૂકી અથવા ચૂલા ઉપર મૂકીને એ ડાળીથી જ દૂધ હલાવવાનું, એટલે થોડી જ વારમાં દૂધ ફાટી જશે. તો જરાય ગભરાવાનું નહીં, પાણીને દૂધ છૂટા પડી જશે. આપણે એને ધીરા ગેસે દાંડીથી હલાવે જ રાખવાનું છે, અને એમ કરતાં કરતાં બધું પાણી બળીને જ્યારે લચકવા જેવું થઈ જાય ત્યારે એમાં આપણા સ્વાદ મુજબ ખાંડ,
अथवा गोळ नाखी हलावीने गैस परथी ઉતારી લેવાનું. હવે પાંચ વ્યક્તિ માટે આપણે પાંચ દાંડી લીધી છે, તો જેટલું ટોટલ માવો બન્યો, પેંડો બન્યો, એ પાંચે વ્યક્તિને સરખા ભાગે આપી દો. શક્ય હોય તો અંદર એકાદું ફૂલ નાખો આકડાનું અને એક નાનું પાંદડું નાખો, તો એની અસરકારકતા હજી વધારે વધી જશે. બે વ્યક્તિ હોય તો બે ડાળી લેવાની, ત્રણ વ્યક્તિ હોય તો ત્રણ ડાળી, આ એનું માપ છે. અને એક જ વાર વરસમાં ખાવાનો છે તો વરસ સુધી લગભગ મેલેરિયા થતો નથી, અને ધારો કે થાય તો પણ એની જોર ઘણું ઓછું હોય, કે આમ ધ્રુજારી સાથે 104-105 તાવ થઈ જાય એ બધું નથી થતું. આ વર્ષોથી અમે કરીએ છીએ અને ઘણા બધાને ફાયદો થયો છે. એટલે તમે આ તો અમે એક ખાલી ઝલક આપી, આવા એટલા બધા નુસખા છે, એટલી બધી વસ્તુઓ છે. નુસખા શબ્દ આપણે લાગે પણ એટલા સચોટ છે કે એમાં હજારો મૃત્યુ આપણે કચ્છમાં અટકાવી શક્યા છે. અને આઈસીએમઆર દ્વારા રિસર્ચ જે કર્યું છે એના આધારે નિર્ણય લીધો છે કે આંકડાની વનસ્પતિ મેલેરિયા અટકાવવામાં ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા હું પૂર્ણાહુતિ કરું છું કે ભાઈ આપણે આ કોર્સ ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં શરૂ કરીશું, જેની અંદર આપણે પ્રાથમિક આરોગ્ય સંભાળ, વિવિધ ચિકિત્સા પદ્ધતિનો સમન્વય, સર્વાંગી સ્વાસ્થ્ય સંભાળ, આ બધાનો સમન્વય કરીને ઘેર ઘેર આ બધું જ્ઞાન મળે એ માટેનો આપણે કોર્સ ડિઝાઇન કરીશું. ધન્યવાદ, આભાર.